દિવાળીના તહેવારના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે જિલ્લાના મુખ્ય માર્કેટ હાલ તો સુમસાન ભાસી રહ્યા છે. ગત સાલ કરતાં પણ આ વર્ષે ગ્રાહકો માર્કેટમાં ઓછા આવી રહ્યા છે અને સામે જે વેપારીઓએ માલ ખરીદ્યો છે તે પણ હાલ તો પડી રહ્યો છે. બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર હોય ત્યારે તો બજારમાં જાણે કે દોડધામ અને ભીડભાડ જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે તો તહેવારો નજીક આવી રહ્યા હોવા છતાં પણ બજારો સુમસાન સ્મશાનની જેવા લાગી રહ્યા છે, ભાસી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર ખાતે આમ તો અત્યારે ભીડભાડ જોવા મળતી હોય છે, પરંતુ હાલમાં તો જાણે કે મંદી છવાઈ જતા જ તમામ દુકાનદારો અને વેપારીઓ દુકાનમાં સુમસાન શાંતિથી બેસી રહ્યા છે ગ્રાહકોની રાહ જોઈને. પરંતુ ગ્રાહકો ફરકતા પણ નથી, જેથી કરીને રેડીમેડ કપડાં હોય કે ફટાકડાની દુકાન કે અન્ય કોઈ પણ વેપાર હોય, તમામ જગ્યાએ હાલ તો મંદી જ જોવા મળી રહી છે. ત્યારે ગત સાલે અત્યારે તો બજાર ભરચક દેખાતું હતું, પરંતુ આ વર્ષે તો દુકાનદારો પણ મંદીના બરડામાં સપડાઈ ગયા છે. અને હિંમતનગરનો ટાવર ચોક વિસ્તાર કે જે ભરચક દેખાતો હતો ત્યાં પણ લોકો ખરીદી માટે જોવા મળતા નથી. મોંઘવારીની વાત કરીએ તો કપડાં હોય, ઘરવખરી હોય કે ફટાકડા હોય, તમામ જગ્યાએ ભાવ વધારો થતાં પણ ગ્રાહકો અટવાયા છે. તો ફટાકડાના વેપારીઓ તો પહેલા દિવસથી જ ખરીદી શરૂ થઈ જતી હોય છે, ત્યારે અત્યારે તમામ ફટાકડાનો સામાન એમનો એમ યથાસ્થિતિમાં પડી રહ્યો છે મંદીના માહોલમાં. આ વખતે મંદીનો માહોલ વધારે છે, ગયા વર્ષ કરતાં પણ આ વખતે ઘણો માહોલ વધારે, વેપાર ઓછો છે. જે રેગ્યુલર વેપાર થતો હતો એ પણ વેપાર આ વખતે બહુ ઓછો છે, રેગ્યુલર વેપાર પણ નથી આવતો. એમ ગયા વર્ષ કરતાં ગ્રાહક બહુ ઘણા 50% કરતાં ઓછો વેપાર છે. એમ જે આપણે જે થતો હતો વેપાર રેગ્યુલર એ બી વેપાર નથી આવતો. એમ બહુ મંદીનો માહોલ છે. એમ અહીંયા રેડીમેડ વેપાર બહુ ઓછો છે, બૂટ ચંપલનો વેપાર ઓછો છે, અમારા બેલ્ટ પર્સનો ગોગલ્સનો વેપાર ઓછો છે, ગોલ્ડ બજારમાં વેપાર ઓછો છે. માહિતનગર માં સોના ફટાકડાનું વર્ષોથી હું કરતો આવ્યો છું, પણ દર વર્ષની જેમ આ વર્ષે બી મને એમ હતું કે ચોમાસું સારું ગયું છે, સરકાર બી સારી છે, પગાર ધોરણ બી બધાના સારા છે, તો વર્ષના મુજબ અમે 25% માલ વધારે ભર્યો હતો. પણ જ્યારે દુકાનની શરૂઆત કરી દીધી ત્યાર પછી અમને દિવસે દિવસે એમ થવા માંડ્યું કે ગઈસાલ કરતાં આપણો વેપાર 50-60% માઇનસ થશે એવું લાગે છે. કેમ કે છેલ્લા દશેરા દિવસથી અમે દુકાન ઓપનિંગ કરી છે, તો દિવસના 20-25 ગ્રાહક દરરોજ આવતા હતા ગઈસાલ પેલી સાલ, તો અમને દરરોજ વેપાર થઈ જતો તમારા ટાર્ગેટ મુજબ. એનો આ વખતે 30-40% જ વેપાર થાય છે, અને અમારે દિવસે દિવસે જેમ જેમ દિવાળી નજીક આવતી જાય છે એમ એમ અમારી ઊંઘ બી હરામ થાય છે. એનું કારણ 2-3 છે. એક તો ભાવ વધારો થયો છે. ભાવ વધારો થવાનું કારણ કે એક વસ્તુ છે, 25-30% ભાવ વધારો એટલે કમ્બરતોડ ભાવ વધારો છે. ખેતીને અમારા ખેડૂતોને નુકસાન થયેલ છે, એટલે માહોલ માર્કેટમાં બિલકુલ મંદીનો માહોલ પ્રતી રહ્યો છે. તો આવતા હજી દિવસોમાં 5-6 દિવસમાં જો સરકાર બી પૈસા આપે જેમ બને એમ વહેલા આપે, તો અમારા ફટાકડામાં અને બીજા માર્કેટમાં બી થોડી તેજીનો અસર દેખાય અને વેપારીઓને બી શાંતિ થાય, નોકરિયાતોને બી સારા પૈસા મળે, તો બધી રીતે દિવાળી સારી જાય એવું લાગે છે. દિવસમાં અમારી જે ગણતરી હતી એના કરતાં અત્યારે 30% જ ગ્રાહકો આવે છે. 15-20% તો એમ લાગે કે જોડબેડી આપીએ છે કે સાહેબ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. જે અમે 40 રૂપિયા વેચતા હોય તો અમે એમ કે ભાઈ તમે જે બોલો એ ભાવ, અને એ રીતે કરીને વરગાડીએ છીએ માલ. કારણ કે માલ સિઝનેબલ છે, ખાલી તો કરવો પડશે ને. ખાલી ના કરીએ તો અમારે દિવાળી દિવસ અમારે વેપારી દેવું વધી જાય. આત્મા અમારા ભલે પેલું એ કરી દેવું પડે. મારું નામ હરેશ એચ પટેલ.